અલગ તું એક તરફ અને સમાજ એક તરફ. સમાજમાં જે ગેરમાન્યતા હતી, ખાસ કરીને કે સમલૈંગિક વ્યક્તિ ફક્ત લોઅર ક્લાસ અથવા તો મિડલ ક્લાસમાંથી જ આવી શકે છે, તો એ મારે એક ભ્રમ છે તે દૂર કરવું હતું. જિંદગીના આવનારા રૂપને અમારી મરજી મુજબ ચિત્રી શકાતું હોત તો એમાં રંગોની અનેક ભાતો પણ ભરી દેતા. મર્દાનગી તો એ છે કે આપણે જીવા છે એવા જ દેખાઈએ. દોસ્તો, સાગરને પેલે પાર ભીની લાગણીઓની આસપાસ એક હસતું ગુલાબી સ્વપ્ન મેં તારી સાથે જોયું છે. મહત્વનો મુદ્દો સ્વસ્વીકૃતિનો છે, પોતાની જાતને સ્વીકારવી, પોતાની જાત સાથે કમ્ફર્ટેબલ રહેવું. જિંદગી તો તે અમારી બગાડી છે નાલાયક, એના કરતા તો તું ના જન્મ્યો હોત તો સારું થાય. મંઝિલની નથી ખબર ન રસ્તાની જાણ છે, મારા માટે આ એવી સફર છે જેમાં બસ ચાલવાનું જ લખાયું છે. બહાર આવ્યા પછી હું એટલો હળવાશ મહેસૂસ કરું છું પોતાની જાતને. પહેલા હું એક અસત્યનું જીવન જીવી રહ્યો હતો. ઘડિયાળનું કેન્દ્ર બિંદુ છું હું. કાંટાઓ ફરે છે, સમય બદલાય છે, છતાં પરિસ્થિતિઓમાં સ્થિર છું હું. અરે હું પણ એ જ ઈચ્છું છું કે અમારી દીકરી સુખી થાય. અમારું ઘર મોભાદાર ગણાય છે, મોભાદાર. હું પેરેન્ટ્સને એ જ વિનંતી કરીશ કે જે પણ છે તમે એને એક્સેપ્ટ કરો, એને પ્રેમ, એને હૂંફ આપો. ડગલે ને પગલે હું મારા સ્વપ્નોને વિખેરતો જાઉં છું, જિંદગીની વાસ્તવિકતાને ગંભીરતાથી વિચારતો જાઉં છું, પડઘાઓની સામે ચીસોને સાંભળતો જાઉં છું. ડગલે ને પગલે હું મારા સ્વપ્નોને વિખેરતો જાઉં છું. સતત ભૂંસ્યા કરું આ ઉપહાસોના અક્ષરો, પણ ભીતર અંકિત થઈ ગયેલી ઘટનાઓ શું? અનિકેત અંકલ અને તન્મય અંકલને કઈ આકાશમાં ઉડવું નથી, સમાજના પાંજરામાં જ ક્યાંક સમાઈ જવું છે. અબે તું મર દેખી ઓરત હે, કિસી એંગલ સે મર દિખતા હે તું?